અને બીજી એક બહુ મસ્ત બુક કોફી બ્રેક, એમની જ, તુષાર શુક્લની જ. ઓ બાપરે, આ બુક તો મને એમ થાય છે કે દરેક મેરિડ સ્ત્રી કે લેડી કે જે પણ કહો, આંટી, બધાના જોડે હોવી જ જોઈએ. અને એટલી મસ્ત નાની સરસ જિંદગીની ફિલોસોફી સમજાઈ જતી બુક. અને એની અંદર એક બ્રીફમાં એક જ સ્ટોરી કે એક લેડી, એક આમ મમ્મીની એજના એક સ્ત્રી કંટાળ્યા છે બસ. અને બસ એમ થયું કે બસ આમ ફેડઅપ, હું જઉં છું, અને એમ કરીને એમના પિયરે જાય છે. હવે સાસરીમાં એ નથી ખબર કે ક્યારે પાછા આવશે, કેમ ગયા છે, ઝઘડો કઈ થયો નથી. અને પિયરમાં એ ખબર નથી કે કયા રીઝનથી આવ્યા છે, કેટલું રહેવાના છે, ક્યારે જવાના છે. બસ આમ એક 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 સાદો નિર્ણય કે હું જઉં છું એમ. તો કેવું છે કે દરેક પરણેલી સ્ત્રી માટે એનું પિયર એક આમ વૈભવ છે, બરાબર. હવે એની તો આપણે આખી અલગ જ વાત છે, પણ સાસ સારું સાસરિયું હોય તો પિયર માટે એક અલગ જ લગાવ હોય, એવી રીતની વસ્તુ. તો એમના પિયરે હિંચકા પર બેસી બેસીને કોફીની ચુસ્કીઓ મારતા મારતા એમને બધા વિચાર આવે કે શું ચાલી રહ્યું છે યાર આ જિંદગીમાં, કે મારો હસબન્ડ કે મારા છોકરાઓ મને એક રૂપિયાનું અટેન્શન નથી આપતા, કે હિંચકો વસાઈ રાખે છે હિંચકા પર મારે એકલીએ બેસવાનું, અને કે ગાડીનો દરવાજો ખોલીને ઉભેલો જે ડ્રાઈવર હોય એને હું શું કહું કે મારો પતિ મને ક્યારે મળશે. અને કે એક એક ડાયલોગ તો આપણો બહુ સુપર ફેવરિટ, કે મારો હસબન્ડ મને છૂટ આપીને એની જવાબદારીઓમાંથી મુક્ત થઈ રહ્યો છે. અને હું કે એટલી બધી કંટાળી ગઈ છું તો હવે મને એવું થાય છે કે હું છેતરાઈ ના આવું, હું રિક્ષાવાળા જોડે કે શાકવાળા જોડે કચકચ કરું અને આઈને કહું કે હું છેતરાઈ, તો એ બાને મારા જોડે ફરવા તો આવશે, એ મારા જોડે શોપિંગ કરવા તો આવશે, કે આ આ શું જિંદગી છે કે જયારે મારે જા ગો સ્પેન્ડ યોર ઓન એમ, મારે કે કોઈનાથી મને કોઈ અટેન્શન જ ના મળે, મારે આ છોકરાઓ પાછળ મારી જિંદગી જતી રહી, મારા હસબન્ડ પાછળ કે મારા ઇનલોઝ પાછળ મારી જિંદગી જતી રહી, હું તો ક્યાં હતી મને કઈ યાદ જ નથી. આની સાથે ગુલ્લક સિરીઝ છે, બહુ મસ્ત, બહુ જ મસ્ત સિરીઝ છે. એમાં એક ડાયલોગ છે કે હા કે મમ્મી કેવું, મમ્મીને કોઈ મમ્મીના શોખ મરી ગયા છે, બસ એવી રીતની વસ્તુ છે કે આ એક 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 એજ પછી આપણે એક આખી એક જનરેશન જે કહીએ, આપણે આખી ગ્રુપ કહીએ લેડીનું, લેડીઝનું, એ લોકોના કોઈ શોખ જ નથી હોતા. તમે એમને પૂછીએ તમારે શું જોઈએ છે, કશું નહીં, બધું જ છે, કપડાં છે, મેકઅપ છે, આ છે, તે છે, ફરવાના શોખ નથી, એક્સપેન્સિવ વસ્તુઓ વસાવી નથી. તો હું એમ નથી કહેતી કે ફેમિનિઝમ એટલે પુરુષોને વીક કરીને આપણે આમ સ્ત્રીઓને આમ આપણે કહીએ ના ભાઈ બધી બધા દુઃખ પાછળ જવાબદાર પુરુષો જ છે, એવું નથી. ફેમિનિઝમ એટલે જ્યારે તમે જોઈ રહ્યા છો કે કોઈક સ્ત્રી લડી રહી છે એની મેન્ટલ હેલ્થ સાથે, પરિસ્થિતિઓ સાથે, તો તમે એની હેલ્પ કરો, તમે એને હેલ્પ કરો, એમાંથી ઓવરકમ કરી શકે સારી રીતે એના માટે. તો આપણે જાણે અજાણે આખા આપણે બધા એવા ગ્રુપને જાણીએ છીએ, મમ્મીઓનો ગણો કે ગમે તે ગણો, કે જે એ ટાઈપનું ગ્રુપ છે જે બહુ સ્પેન્ડિંગમાં નથી એટલું આગળ, કે બહુ પોતાના શોખો જીવવામાં નથી એટલું આગળ. તો બીંગ એમના દીકરાઓ કે દીકરીઓ કે વહુઓ કે ગમે તે કે જમાઈઓ, આપણા બધાની ફરજ છે કે એ એ ક્લાસ ઓફ લેડીઝને પૂછીએ કે તમને ખરેખર કંઈ જોઈએ છે, તમને ગમે, તમને તો ગમતું હતું, તમે તો પ્રો હતા તમારા કોલેજના ટાઈમે, જાઓ ને એમ કરીને. તો આપણે એવું મેક શ્યોર કરીએ કે એ જે કોફી બ્રેક લે એમના જિંદગીની અંદર એ મજાથી હોય, એમ મજબૂરીથી નહીં, કે મને ઈચ્છાથી હું ગઈ એમ કરીને, ના કે હું કંટાળીને હું ગઈ એમ. તો બેઝિકલી આની અંદર આમ કહીએ તો બસ એક સિમ્પલ પ્લોટ, એની ઉપર સિમ્પલ વાતો, પણ જાણે એક આમ સ્ત્રીનું હૃદય મૂકી દીધું છે અંદર, કે ફ્રસ્ટ્રેશન આ લેવલનું પણ હોઈ શકે. બધું કર્યા પછી ખાલી એક અટેન્શન આપો, ભલે તમે મને બોલો, ભલે તમે મને એમ કહો કે હા મમ્મી ગાંડી છે, તું તને ખબર નથી પડતી આવી છેતરાઈ નવાતી હશે, બસ પણ એ કહો કે તમે સતત ભાગતા રહો છો, અમે હું જ પાછળ છૂટતી જઉં છું એમ. બધાની જિંદગીમાં એ કંઈક ને કંઈક કરે છે, હું જ પાછળ રહી જઉં છું, એટલે કે બધા મને પસાર કરીને જતા રહે છે એમ. તો બહુ સારી સરસ સમજવા જેવી વસાવા જેવી નાની નાની ચોપડીઓ બે બે, આટલું વાંચ્યું હતું. મારે આ વસ્તુ કેવી હતી, તે જે કીધું ને કે ગ્રુપ એવો છે કે જે ખાલી આપણી આજુબાજુ જ, મીન્સ એના પરિવારની આજુબાજુ જ સેક્રિફાઈસ કરી રહ્યો છે પોતાની લાઈફમાં. તો મેં હમણાં એક કોટ વાંચ્યો હતો કે એઝ અ બ્રાઉન ગર્લ કે ધેર વિલ ઓલવેઝ બી અ ગિલ્ટ
tied down to UK. Every time you take a betterment towards you, a betterment steps towards you, કે એ ગિલ્ટ છે ને તમને દર વખતે કે પાછા જ ખેંચે કે કે હું આ મારા માટે કરી રહી છું ને તો આ સ્વાર્થ થઈ ગયો. અને મીન્સ હું તો એમાં નથી આવતી એ કેટેગરીમાં, મને એવું નથી ફીલ થતું. પણ મને એવું લાગે છે કે જે આપણે જે ગ્રુપને અત્યારે વાત કરીને એ ગ્રુપ સ્પેશિયલી આ બિલીવ સાથે બહુ જ પોતાની જાતને સાંકળે છે કે જો એ પોતે પોતાના માટે કંઈક કરશે ને તો સોસાયટી એમ કહી દેશે કે આ તો બહુ સેલ્ફિશ છે, અને એના કારણે એ લોકો થોડા વધારે હેરાન થઈ ગયા છે. બસ સાચી વાત છે. એટલે એમ થાય કે આ ક્લાસને, આ ગ્રુપને આપણે કયા ક્લાસમાં મૂકીશું, વલ્નરેબલ ના કે સેક્રિફાઈસ કરતા લે એમને, કે ભાઈ દરેક વખતે હું જ સેક્રિફાઈસ, મને ચાલશે. મેં નિધિને બી આ વસ્તુ કીધી હતી કે આપણે દરેક વખતે છે ને સેક્રિફાઈસ ને બહુ ગ્લોરીફાઈ કરીએ છીએ કે ઓહો એમણે તો બહુ સેક્રિફાઈસ કર્યું છે. જયારે આપણે ગ્લોરીફાઈ બંધ કરી દઈશું ને કરવાનું, બિકોઝ એ અલ્ટિમેટલી તમે તમારો જ સ્વાર્થ જોઈ રહ્યા છો કે કોઈ કોઈ તમારા માટે સેક્રિફાઈસ કરે ને, ત્યારે તમે એને આવું કહી રહ્યા છો કે એમણે મારા માટે બહુ સેક્રિફાઈસ કર્યું છે. એટલે અલ્ટિમેટલી એ લોકોને વધારે સેક્રિફાઈસ કરવાનું મન થાય છે. એટલે આપણે ગ્લોરીફાઈ કરવાનું બંધ કરવું પડશે. આપણે પહેલા એમને કહેવું પડશે કે ભાઈ આ વસ્તુ ના કરીશ તું મારા માટે કે કોઈના બી માટે, એ કઈ હારી વસ્તુ નથી, તું તારા બેટરમેન્ટ માટે કશું કરી નથી રહી. અલ્ટિમેટલી તું બીજા માટે જ્યારે આપવાની બંધ કરી દઈશું ને ત્યારે એ લોકો ઓછો કરશે, બાકી એમને મેં લોકો નહીં કરે. એમને બસ એમ જ છે કે હું આ કરું છું ને તો મારું પરિવાર ખુશ છે. એ એમને બી બીજી રીતે ખુશી શોધી જ લેવાનું છે, એવું નથી કે નહીં શોધે કોઈ પરિવાર. અને આ અમને તો સ્પેશિયલી સ્ત્રીના સંદર્ભમાં વાત કરી છે, પણ મોસ્ટલી આ બધાને લાગુ પડે છે. એક એજ પછી ના દરેક લોકોને લાગુ પડે છે, મેલ મેમ્બર્સ ગણો કે ફિમેલ મેમ્બર્સ ગણો. બટ વી આર બિલોંગ્સ ટુ ધ જજમેન્ટલ સોસાયટી કે જેમાં તમારી કમ્પ્લીટલી વેલ્યુએશન એના આધારે જ થાય છે કે તમે કોઈ માટે કેટલું કરો છો. તમે એક કામ કરવાની ના પાડી દેશો ને, એક જ કામ કરવાની, તમારા આખા કેરેક્ટર પર સવાલ ઉઠી જશે. ઓફકોર્સ તમે ખરાબ છો, તમે ખરાબ છો, છૂટતું નથી ના બધી વસ્તુઓ. અને બધા રાહ જોઈને ભી બેઠા હોય છે કે તમે એક વસ્તુની ના પાડો ને એટલે ક્યારે તમારા ઉપર પોઈન્ટ ઉઠાઈ દે. બસ એમને એમને જરૂર એમને જરૂર તમારી ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમે એમના કામ ના છો. એટલે એ વસ્તુ આ લોકો સમજી જાય ને તો પાછા થોડાક એમાંથી બહાર આવી શકે, બાકી એમને તો આ લોકો વધારે ને વધારે અંદર જ ખેંચા જાય. આજે ને એકચ્યુઅલી સાયકલ જ છે, પહેલા આપો, પછી આપીને ખુશ થાવ, પછી થોડા પોતાનાથી ફ્રસ્ટ્રેટ થાવ, પછી પાછા કોઈ બીજું માંગે એટલે ફરીથી આપો, એટલે આખી સાયકલ ચાલુ ચાલુ જ રહે છે. એમાં એ લોકો બહાર આવી જ નથી શકતા. અને વચ્ચે એમાં જો કોઈ એમ કહી દીધું કે તમે આ ના કર્યું તો એ સાયકલ બ્રેક થાય ને તો એ લોકોની મેન્ટલ હાલત બી થોડી હેરાન થઈ જાય છે મને. પછી એ લોકો ગિલ્ટમાં ગિલ્ટમાં જ ફર્યા કરે. ને કન્ઝ્યુમર સાઈડથી વિચારો તો તમે, મેં તમને આપ્યું એ ટાઈમે જયારે મારી પરિસ્થિતિ આવી કઈક હતી, તમારી તો ફરજ બને છે કે તમે તમારા ગુડ ટાઈમ્સ બેડ ટાઈમ્સની અંદર તમારે મને આપવાનું જ, ડિફોલ્ટ યથાશક્તિ નહીં, જે મેં આપ્યું છે એના કરતા વધુ જ આપવાનું. અને બીજું એક વસ્તુ છે કે આપણે ભૂલી જઈએ છીએ કોઈ તમારી જોડે કઈ સારું કરે ને એટલે તમે સારા છો એટલે નથી કરતું, એ માણસ બી પોતે ઘણું સારું છે ને ત્યારે તમારી જોડે સારું કરે છે. અને જયારે કોઈ માણસ ખરાબ કરે ને ત્યારે એ માણસ ખરાબ છે ત્યારે થાય છે. એટલે એ બંને વસ્તુ સેમ હોવી જોઈએ કે જો તમે ખરાબ માણસને એમ કહેતા હોય ને કે આણે મારી જોડે ખરાબ કર્યું તો એ ખરાબ છે, તો સારા માણસમાં બી એવું છે કે એ સારો છે ને એટલે એને સારું કર્યું છે. ત્યારે આપણે ઊંધો મીનિંગ લઈએ છીએ કે આપણી જોડે એટલા માટે સારું છે કેમ કે હું સારી છું કે હું સારો છું, એવું નથી. બંને વસ્તુઓ એ જ રીતે ચાલી રહી છે. બીઈંગ અ ફિમેલ, હું મેક્સિમમ કેસમાં જ્યારે લોકોને હેલ્પ કરતી હોય ને ત્યારે એની પાછળનું કારણ આ જ હોય કે હું જજ નહીં થવા માંગતી. પ્લીઝ ઓકે લીવ ઇટ. હા લિટરલી મેં મારી લાઈફમાં બહુ ઓછા લોકોને એ જગ્યા આપી છે કે તમે મને જજ કરો, બહુ લિમિટેડ લોકો છે. And you are not from there. તમારે આ જોઈએ છે, ઓકે કરી આપું છું, ચલો લીવ ઇટ. એવરી ટાઈમ ચાહે કોઈ પણ અંગત મારી હોય ને હું એના માટે કામ કરી હોય ને એ એના માટે જ હોય ખાલી કે ઠીક છે ભાઈ ચલો બે દિવસ છે ને ભાઈ ક્યાં મારે આખી જિંદગી તમારું કરવું છે એવું સમજી દરેક વખતે લીવ કરી દઉં કે ઓકે પત્યું ને કામ ભાઈ. સાચે બસ એ જજ ન થવાનું કારણોસર. ચલો કે પૂરું થાય છે આ વસ્તુ હવે. બસ ખરેખર વાર તો કશું કરે પછી પણ હું આમ છું કે જબરીની કેટેગરીમાં કે ભાઈ આકરીની કેટેગરીમાં, એન્ડ ફ્રેન્કલી સ્પીકિંગ આઈ એમ પ્રાઉડ ઓફ ધેટ થિંગ.
મને તમે જબરી કહો છો, જબરી છું જ, તમે મને આકરી કહો, આકરી છું જ, બરાબર. તમે એમ ના માનો બહુ વલનરેબલ કન્ડિશન ની અંદર છો કે તમે મારી સાથે ગમે તે કરશો કે ઓહો ગાય છે ના ગાય નથી મારકણી ગાય છે. આઈ હેડ રેધર બી અ વિલન ધેન વિક્ટિમ. હું વિલન બનીશ પણ વિક્ટિમ નહીં બનું. મારકણી ગાય છું મસ્ત. ચલો.